ચોમાસાની તો આગાહી થઈ ગઈ, પણ તે પહેલા કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે હવે ઉનાળાએ ડિગ્રી બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડિગ્રીને પણ પાર કરી ગયો છે. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 3 દિવસ ભારે રહેશે. શું હવે કાળઝાળ ગરમી પડશે? આઠ શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર. અમદાવાદમાં 3 દિવસ આકરો તાપ. ગરમીના કારણે સુરતમાં રોડ પીગળી ગયો, રોડ ચોંટી ગયા ચંપલ, વાહન ચાલકો પરેશાન. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમીમાં સુરતમાં એક હાસ્યાસ્પદની સાથે ચોંકાવનારી ઘટના બની છે. શહેરમાં આકરા તાપ વચ્ચે સવારે બનાવેલો એપ્રોચ રોડ પીગળી ગયો છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના ટાયર અને બૂટ ચંપલ પણ ઓગળેલા રોડના ડામરમાં ચોંટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતના અડાજણ વિસ્તારમાં બનેલો આ એપ્રોચ રોડ પીગળતા લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. આજે સુરતનું તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું હતું, ત્યારે રોડની આવી હાલત છે તો 40ની ઉપર પહોંચશે તો શું થશે? ઉનાળાની શરૂઆત થતાની સાથે સુરતમાં તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ સુરતના અડાજણ વિસ્તારમાં જે પ્રકારે રોડ બનાવવાના શરૂ કર્યા હતા, આજે સવારે જ બનેલા રોડના દ્રશ્ય જોઈ શકાય છે. મહાનગરપાલિકાની બેજવાબદારી કહી શકાય કે પછી ગરમીને લઈને રોડ ઓગળી ગયો એમ કહી શકાય, જે રીતે જોઈ શકાય છે. સામે એક મોટરસાયકલ ચાલક છે, એ મોટરસાયકલ ચાલક આવતો હતો અને તેનું મોટરસાયકલ ડામરને લઈને રોડ પર ચોંટી ગયું છે. તેને આ રોડ પરથી નીકળવાની જગ્યા નથી મળતી, જ્યારે બીજી બાજુ સવારે બનેલો રોડનું ડામર જે રીતે ઓગળી ગયો, એટલે કે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે જે તાપમાનનો પારો વધી રહ્યો છે, એટલે ગરમીને લઈને પણ આ રોડ પીગળી ગયો છે. ત્યારે બીજી બાજુ આની ઉપર કહી શકાય કે પાવડર અથવા તો માટી નાખવાનું કામ હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ આવી રહ્યો છે, એની મોટરસાયકલ ખુદ આ ડામરમાં ચોંટી ગઈ છે. આકરો ઉનાળો શરૂ થઈ ગયો. લોકો હવે કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. તાપનું શરૂ થઈ ગયું છે ટોર્ચર. રાજ્યમાં 8 શહેરમાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે. પાટણ અને અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 3 દિવસ ગરમીને લઈ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. હજુ આગામી દિવસોમાં તાપમાન 41-43 ડિગ્રી નોંધાઈ શકે છે. રાજ્યમાં ગરમીનું જોર વધી રહ્યું છે. અમદાવાદમાં પ્રથમવાર છે જ્યારે એપ્રિલ મહિનામાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. તેના પરથી આ વર્ષે ઉનાળો કેવો રહેશે તેનો અંદાજ આવી ગયો હશે. આ વર્ષે ગરમી એટલી વધી શકે છે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન હવામાન વિભાગે વારંવાર રેડ એલર્ટ જાહેર કરવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. હવામાન વિભાગ મુજબ દર વર્ષે 5-6 રાઉન્ડ હીટવેવના આવે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં અંતમાં હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમી જોર બતાવી રહી છે. હીટવેવની અસરની વાત કરીએ તો હીટવેવની કોને વધુ અસર થાય છે? નાના બાળકો અને વૃદ્ધોને થઈ શકે છે. માનસિક બીમાર વ્યક્તિ પર પણ હીટવેવનું જોખમ વધારે રહે છે. હૃદય, કિડની, કેન્સર, ફેફસાથી પીડિત વ્યક્તિઓને હીટવેવ વધારે અસર કરી શકે છે. તો અશક્ત લોકોને હીટ એલર્ટથી સૌથી વધુ અસર થાય છે. હીટવેવના કારણે શરીરમાં ચોક્કસ પ્રકારના લક્ષણો પણ જોવા મળી શકે છે. વધતી ગરમીના કારણે વારંવાર થાક લાગે છે, શરીર પર ફોલ્લીઓ નીકળે છે, સ્નાયુઓના દુખાવા સાથે ખેંચ આવી શકે છે, માથાના દુખાવા સાથે શરીરમાં નબળાઈ આવી જાય છે. સ્ટ્રોકની બીમારી ન હોવા છતાં વ્યક્તિ બેભાન થઈ શકે છે. એટલે જ આકરી ગરમીને લીધે તબીબોએ પણ લોકોને સલાહ આપી છે કે કામ વિના ઘરની બહાર ન નીકળે. હવામાન વિભાગના આવા અનુમાન અંગે કહી શકાય કે હાલ તો હજુ ગરમીનું ટ્રેલર છે, પિક્ચર બાકી છે. આમ જ્યારે ઉનાળાની શરૂઆત આવી છે તો ઉનાળાનું મધ્યાહન અને અંત કેટલો વિકરાળ હશે, આ ઉનાળો કેટલો દઝાડશે, જેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય એવી સ્થિતિ છે.